મેં મારી સ્પીચીસ આપવાની શરૂઆત 3 વર્ષથી કરી, એટલે ત્યારે મને મારા મમ્મા પ્રિપરેશન કરાવતા, પછી લગભગ 7 સુધી આવતા આવતા હું એમની હેલ્પ કરતી, અને અત્યારે હવે એ મારી હેલ્પ કરે છે સ્પીચીસ તૈયાર કરવામાં. થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ, આટલી સારી રીતે જેમના એમના મધર એમના ડોટરને ગાઈડ કર્યા છે, એક વખત એમના મધરે પણ જોડે આટલી રીતે આપણે વધારી રહી છે. સારી રીતે આ છે કે જે પ્રથમ શિક્ષક છે એ માતા હોય છે, તો એ સીધી કરી વાત આવ્યું છે. તો આપણે દરેક માતાઓને આપણે એક નમ્ર વિનંતી કરીએ છીએ કે તમારી જે દીકરી છે અથવા તો દીકરો છે એના માટે કંઈક આવું કરી શકો. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિષય બહુ વૈવિધ્યસભર હોય છે, એના માટે આ સંદર્ભ પુસ્તકો પણ સ્પીચને અનુરૂપ વિષયને લગતા હોય છે. પુસ્તકો સિવાય હું એ વિષયના તજજ્ઞોની પણ મુલાકાત લઉં છું, કારણ કે ગુરુઓ પાસેથી મેળવેલું જ્ઞાન તો સૌથી શ્રેષ્ઠ છે, એમાંથી વિશેષ તો કંઈ નથી. પુસ્તકો તો એમની અવેજીમાં હોય છે, એટલે સંદર્ભ પુસ્તકોનો પણ ઉપયોગ કરું છું વિષયને અનુરૂપ, અને તજજ્ઞોની પણ મુલાકાત લઈ અને વિષયને અનુરૂપ જ્ઞાન મેળવું છું. પહેલાં થોડો વધારે સમય લાગતો, હવે ડિપેન્ડ કરે છે કઈ ટાઈપની સ્પીચ છે. અમુક સ્પીચ એવી હોય કે જેમાં આપણને વધારે નોલેજની જરૂર પડે, ફિગર્સ અને ફેક્ટ્સની જરૂર પડે, તો એવી સ્પીચીસના પ્રિપેરેશનમાં વધારે ટાઈમ જાય. કારણ કે કોઈ પણ માહિતી જ્યારે સ્ટેજ ઉપરથી બોલાય છે ત્યારે સ્ટુડન્ટ્સ છે, લોકો છે, એને એક ઓથેન્ટિક માહિતી સમજે છે. તો સમાજમાં ખોટો સંદેશ ન પહોંચે, ખોટી વાત બહાર ના જાય, તો એવી સ્પીચના પ્રિપેરેશનમાં વધારે ટાઈમ લાગે છે. માત્ર જ્યારે મૌલિક વિચારોની પ્રસ્તુતિ હોય ત્યારે એ માત્ર વિચાર ક્રિયા હોય અને એને અનુરૂપ શબ્દો જ આપવાના હોય, એટલે એ ડિપેન્ડ કરે છે કે કઈ પ્રકારની સ્પીચ છે. જેમ કે હમણાં મેં એક ગુજરાત પર સ્પીચ તૈયાર કરી હતી, તો ગુજરાતની ભૌગોલિક ઉત્પત્તિથી શરૂ કરી અને આપણી સંસ્કૃતિ, આપણું જે કલ્ચર છે, આપણી સભ્યતા છે, આ બધાનું એમાં મિશ્રણ હતું. તેનો આધારભૂત પુરાવો શોધતા અમને લગભગ 2.5 થી 3 મહિના જેટલો સમય લાગેલો. તો આ એક સ્પીચની તૈયારી માટે ખરેખર થોડો વધારે સમય કહી શકાય. અને ઘણીવાર એવું બને કે મૌલિક વિચારોની અભિવ્યક્તિ હોય તો માત્ર 5 કે 10 મિનિટની તૈયારીમાં પણ એ વિચારોને ઢાળ આપી શકાય. તમે જ્યારે પહેલી વાર સ્ટેજ ઉપર જાતા અથવા જાઓ છો ત્યારે તમને ડર નથી લાગતો? મેં તમને હમણાં કહ્યું ને, મેં પહેલી વાર 3.5 વર્ષની ઉંમરે સ્પીચ આપી હતી. હવે 3.5 વર્ષનું બાળક એટલે લોઅર કેજીનું હોય, એની ડિક્શનરીમાં હજી ડર નામનો શબ્દ હોતો જ. માટે જ્યારે હું પહેલી વાર સ્ટેજ પર ગઈ ત્યારે સ્ટેજ ફિયર શું કહેવાય એ ખબર જ નહોતી, એટલે સ્ટેજ ઉપર જતી રહી. ત્યારે લગભગ 10,000 ઓડિયન્સ હતું મારી સામે, પણ એ મગજમાં એની પીક નહોતી ત્યારે. અને પછી ધીમે ધીમે એટલે આગળ વધતા ગયા કે ડર શું છે એ ખબર પડે એ પહેલા જ મારો કોન્ફિડન્સ બહુ વધી ગયો હતો, એના લીધે મને સ્ટેજ પર જતા ક્યારેય ડર નથી લાગ્યો. સુંદર મજાનો મેસેજ મળે છે કે કોઈ પણ પ્રકારનું સ્પીચ હોય, નાટ્ય હોય, જેના માટે આપણે સ્ટેજ ફિયર હોય છે, જો સ્ટેજ દૂર કરવો હોય તેના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે નાની ભાઈ. લાંબુ લિસ્ટ છે કયા કયા સ્થળ આપી છે. તો મેં બધા જ બાળકોની જેમ જ મારી સ્કૂલથી શરૂઆત કરી છે સ્પીચ આપવાની. સૌથી પહેલી સ્પીચ મેં મારી સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં આપી હતી લોઅર કેજીમાં. એ પછી પહેલા ધોરણમાં મારી એક ગાંધીજી ઉપરની સ્પીચ હતી. સબ્જેક્ટ ખાલી એટલો જ હતો, મહાત્મા ગાંધી. પણ એના વિશે મને મમ્મા એટલી સરસ તૈયારી કરાવી કે મારા ટીચર્સ એવું કહેતા, ત્યારે મારા વાળ પણ બહુ લાંબા હતા, એટલે મારા ટીચર્સ મને એવું કહેતા કે રાજા તારા કરતા તારા વાળ અને
વધારે છે એટલે ત્યારથી મેં સ્પીચ આપવાની શરૂઆત કરી. પછી પાંચમા ધોરણમાં ફરી એકવાર મેં મારી સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં સ્પીચ આપી. એ પછી સેવન્થ સ્ટાન્ડર્ડમાં મેં એક સ્પીચ આપી જે અત્યારે યુટ્યુબ પર અને વોટ્સએપ પર બહુ વાયરલ જઈ રહી છે. તમે બધાએ પણ એ કદાચ જોઈ હશે, જો મને ગાંધી મળે તો. એ આપણા ગુરમંતભાઈ શાહ એ લોકોએ માતૃભાષા વંદના યાત્રા કરી હતી ત્યાં આપી. અને એના પછી એ વિડીયો યુટ્યુબ પર એટલી બધી ચાલી કે ઘણા બધા લોકો પોતાની ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્વિટેશન આપે છે. એટલે હવે હું ઘણી બધી જગ્યાએ સ્પીચીસ આપવા જઉં છું. અને એમાં નાઇન્થ સ્ટાન્ડર્ડમાં મેં જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જૂનાગઢમાં સદભાવના ઉપવાસ કર્યા ત્યારે એમાં મેં સ્પીચ આપી. એટલે પોલિટિકલ ટાયર્સ, આપણા રાજકીય નેતાઓ, સાહિત્યના વ્યક્તિઓ, લાસ્ટ યર ઇવન આપણો ટ્રાન્સમીડિયા સ્ટેજ એન્ડ સ્ક્રીન અવોર્ડ જે ગુજરાતી નાટક, ફિલ્મ આ બધાના ક્ષેત્રોમાં અપાય છે, ટીવી સિરિયલ્સ, એટલે એના સ્ટેજ ઉપર પણ મેં સ્પીચ આપેલી છે. એટલે વૈવિધ્યસભર પ્રકારના સ્ટેજીસ ઉપર સ્પીચ આપેલી છે. અલગ અલગ કેટલીય શૈક્ષણિક સંસ્થાઓમાં આપેલી છે, ધાર્મિક સંસ્થાઓમાં આપેલી છે, રાજકીય સ્ટેજીસ ઉપર આપેલી છે. મારું સ્વપ્ન, આમ તો સ્વપ્ન એક એવી વસ્તુ છે જેને કોઈ મર્યાદા નથી હોતી, અને સ્વપ્ન કોઈ એવી વસ્તુ પણ નથી જે આપણે જિંદગીમાં એક જ વાર જોઈએ છે. અત્યારે બારમા ધોરણની વિદ્યાર્થી તરીકે મારું સ્વપ્ન કદાચ એવું હોય કે આર્ટ્સમાં છું તો મારો વર્લ્ડ લેવલે નંબર આવે. એક ઓરેટર તરીકે મારું સ્વપ્ન એવું હોય કે હું વર્લ્ડની બેસ્ટ ઓરેટર બનું, કે વર્લ્ડ ચેમ્પિયનશિપ વિન કરું. મારું કોઈ સ્વપ્ન પર્ટિક્યુલર નથી, મારું અલગ અલગ ક્ષેત્રોના ઘણા બધા સ્વપ્ન છે. એક એક ગર્લ તરીકે મારું એવું સ્વપ્ન પણ હોય કે મારી પાસે ઢગલાબંધ બાર્બી ડોલ્સ હોય. એટલે સ્વપ્નનું તો એવું છે કે અલગ અલગ ક્ષેત્રો છે, પણ મારી કારકિર્દીના સંદર્ભમાં સ્વપ્નની વાત કરું તો મને ભાષા સાથે આગળ વધવાની ઈચ્છા છે. માટે મારું એ સ્વપ્ન છે કે હું ઘણી બધી ભાષાઓમાં એક શ્રેષ્ઠતમ કક્ષાએ પહોંચેલી હોઉં, વિભિન્ન ભાષાઓને પણ ઊંડાણપૂર્વક જાણતી હોઉં. એ તો મેં તમને હમણાં જ વાત કરી ને, ડર શું છે ખબર પડે એ પહેલાં તો મારો કોન્ફિડન્સ વધી ગયો હતો, અને મને પ્રોત્સાહન પણ ઘણી બધી જગ્યાએથી પૂરું પાડવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો મારું ફેમિલી, પછી મારો ક્લાસ, મારી શાળા, મારી ઇન્સ્ટિટ્યૂટ, ઇવન મારા શહેરના બધા લોકો, અને આજે ગુજરાત આખું પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે. એટલે પ્રોત્સાહન એક એવી વસ્તુ છે જે કોઈ પણને આત્મવિશ્વાસનું સ્તર વધારવામાં મદદ કરી શકે છે, અને આને લીધે જ મને આત્મવિશ્વાસ વધ્યો. બીજું કે આપણી અંદર જે જ્ઞાન રહેલું છે એ પણ આપણો આત્મવિશ્વાસ વધારે છે. જ્યારે આપણને આપણા પર જ કોન્ફિડન્સ હોય કે ના હું સ્ટેજ ઉપર જઈશ તો હું હેન્ડલ કરી લઈશ, જે થશે એ આઈ વિલ મેનેજ, તો એ જે આપણામાં જ્ઞાન છે, આપણી એફિશિયન્સી છે, આપણી એબિલિટીઝ છે, એ આપણો આત્મવિશ્વાસ વધારવામાં બહુ જ મદદરૂપ થાય છે. જી હા, અત્યારે સામાન્ય રીતે મને બધા એવું જ કહેતા હોય છે કે તમે એક ઓરેટર કે એક સ્પીકર બનવા માંગો છો, પણ તમે જે વાત કરી એ સાચી છે. હું કોઈ એક પ્રોફેશનની સાથે મારું ઓરેશન ચાલુ રાખવા માંગુ છું. બની શકે કે હું કોઈ પ્રોફેસર બની જાઉં, બની શકે કે કોઈ ભાષાશાસ્ત્રી બની જાઉં, ભાષા સાથેના વૈજ્ઞાનિક સંશોધનો કરું. મને સંસ્કૃત ભાષામાં ઘણો વધારે રસ છે, તો અને અત્યારે હું ફ્રેન્ચ પણ એક ફોરેન લેંગ્વેજ તરીકે શીખી રહી છું, તો બની શકે કે હું કોઈ અલગ ફિલ્ડમાં હોઉં, સંપૂર્ણપણે સ્પીકિંગ સાથે ના જોડાયેલી હોઉં. પણ સ્પીકિંગ અને સ્ટેજ શેરિંગ એક એવી વસ્તુ છે જે લાઈફ ટાઈમ હું ચાલુ રાખીશ, અને આ મારો શોખનો વિષય છે, એટલે આ પ્રવૃત્તિ હું ક્યારેય નહીં છોડું.
હા હું પણ એક નોર્મલ માણસ જ છું અને ક્લાસમાં ધમાલ કરવાથી માંડી અને પુસ્તકો વાંચવા સુધીના મારા ઘણા બધા શોખ છે. મને પુસ્તક અને પ્રકૃતિ આ બે સાથે પ્રેમ છે. જંગલમાં રખડવાનો મારો શોખ નાનપણથી હજુય અકબંધ છે. મારા ફ્રેન્ડ સાથે હું જંગલમાં જાઉં ત્યારે ઝરણામાં મોઢું નાખીને પાણી પણ પી લઉં છું. આ સિવાય મને પુસ્તકોનો શોખ છે, અલગ અલગ ભાષાઓ શીખવાનો શોખ છે, દરેક છોકરીની જેમ રંગોળીઓ કરવાનો શોખ છે. એટલે મારા શોખ ઘણા બધા છે.